एक समय बड़द ने खेड़त नो साथी कहवामां आवतो हतो, परंतु बदलाता समय साथे बड़दनु स्थान ट्रेक्टरे लई लीधुं। नमस्कार खेडूत मित्रों, एग्री साइंसमां हूँ हिरल दलसाणिया तमारुं स्वागत करू छूं। आजना वीडियो में आपणे वात करीशुं ट्रेक्टरनुं भारतमां थई रहेला वधु वेचाण विशे। परंतु वीडियोनी शरूआत करूँ ए पहला आपने विनंती छे कि जो हजु सुधी तमे अमारी चेनलने सब्सक्राइब न करी होय तो फटाफट सब्सक्राइब करो अने बेल आइकॉन पर क्लिक करो, जेथी नवा वीडियोनी नोटिफिकेशन तमने मळती रहे। नाणाकीय वर्ष 2020-21 दरमियान आपणा देशमां ट्रेक्टरना वेचाणमां 26% नोंधपात्र वधारो थयो छे। आ समयगाळा दरमियान कोरोना संकट अने लॉकडाउन जेवा पડકારો હોવા છતાં પણ દેશમાં ટ્રેક્ટરનું વેચાણ વધ્યું એ દેશમાં કૃષિ ક્ષેત્રમાં થઈ રહેલા બદલાવની સાક્ષી પૂરે છે। નાણાકીય વર્ષ 2020-21 એટલે કે એપ્રિલ 2020થી લઈને માર્ચ 2021 સુધીના 12 મહિનામાં દેશમાં કુલ 8,99,000 ટ્રેક્ટરનું વેચાણ થયું, જે ગયા વર્ષે 7,90,000 જેટલું થયું હતું। આમ છેલ્લા એક વર્ષમાં ટ્રેક્ટરના વેચાણમાં 26% નોંધપાત્ર વધારો નોંધાયો છે। આ વખતે પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ટ્રેક્ટરના વેચાણમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે। મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ વર્ષ 2020-21માં 3,43,000 ટ્રેક્ટરનું વેચાણ કર્યું। આ બાદ બીજા ક્રમાંકે ટ્રાફે દ્વારા 1,65,000 ટ્રેક્ટરનું વેચાણ થયું, જ્યારે ત્રીજા ક્રમાંકે સોનાલિકાએ 1,17,000 અને ચોથા સ્થાને એસપ્રોટ 1,01,000 ટ્રેક્ટરનું વેચાણ કર્યું। પાંચમા ક્રમે જોન ડિયરે 85,000 અને છઠ્ઠા ક્રમાંકે ન્યૂ હોલેન્ડે 35,000 ટ્રેક્ટરનું વેચાણ કર્યું છે। આ સમયગાળા દરમિયાન આપણા ગુજરાત રાજ્યમાં પણ ટ્રેક્ટરનું વેચાણ 18% જેટલું વધ્યું છે। નાણાકીય વર્ષ 2020-21માં ગુજરાતમાં 55,000 ટ્રેક્ટરનું વેચાણ નોંધાયું છે, જે પાછલા વર્ષે નાણાકીય વર્ષ દરમિયાન 47,000 ટ્રેક્ટર જેટલું હતું। દેશના ટ્રેક્ટર માર્કેટમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો હિસ્સો 40% છે, એટલે કે જ્યારે દેશમાં 100 ટ્રેક્ટર વેચાય છે તો એમાંથી 40 ટ્રેક્ટર મહિન્દ્રાના હોય છે। બીજા સ્થાને આવે છે ટાફે, જેનો હિસ્સો છે 18%, અને ત્રીજા સ્થાને આવે છે સોનાલિકા, જેનો હિસ્સો છે 13%। આ ત્રણેય કંપની જે દેશમાં સૌથી વધારે ટ્રેક્ટર વેચે છે એ ત્રણેય સ્વદેશી છે, જે આપણા માટે ગૌરવની વાત છે। મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટ્રેક્ટરના ઉત્પાદનમાં ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અગ્રેસર છે। આ સાથે છેલ્લા થોડા સમયથી જોન ડિયર અને ન્યૂ હોલેન્ડ જેવી વિદેશી કંપનીના ટ્રેક્ટરનું વેચાણ પણ ભારતમાં વધ્યું। દેશમાં ટ્રેક્ટરના વેચાણમાં થઈ રહેલા વધારાના મુખ્ય કારણો જોઈએ તો બદલાઈ રહેલા સમય સાથે આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં બળદના પાલનનું ચલણ ઓછું થઈ રહ્યું છે અને ટ્રેક્ટરનો વપરાશ વધતો ગયો છે। આ ઉપરાંત વારસાગત રીતે ચાલી આવેલી ખેતીમાં ભાઈઓના ભાગલા પડતા ટ્રેક્ટર ધારકોની સંખ્યા વધી છે। બીજું જોઈએ તો ખેતી સિવાય બાંધકામ જેવા વ્યવસાયોમાં પણ ટ્રેક્ટરનો વપરાશ વધી રહ્યો છે। આ બધા જ કારણોને લીધે દેશમાં ટ્રેક્ટરનું વેચાણ વધી રહ્યું છે। ખેડૂત મિત્રો, ખેતીમાં ટ્રેક્ટર બાબતે આપના અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવો। આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું નવા વિષય સાથે। જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે। જય કિસાન। ખેતીની આધુનિક માહિતી અને કૃષિ બજાર ભાવના લાઇવ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી આપના મોબાઈલમાં ડાઉનલોડ કરો એગ્રી સાયન્સ કૃષિ માહિતી એપ।